તો અમદાવાદમાં ઉજવાઈ રહેલા શતાબ્દી મહોત્સવ અંતર્ગત પ્રમુખ સ્વામી મહારાજનગરમાં ખાસ આરોગ્ય સહાય કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે જેમાં દરરોજ લાખોની સંખ્યામાં દેશ વિદેશમાં વસતા હરિભક્તો આ પ્રમુખ સ્વામીનગરની મુલાકાતે આવતા હોય ત્યારે ઇમરજન્સી માટે વિશેષ આરોગ્ય સહાય કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે જેમાં ડેન્ટલ ફિઝિયોથેરાપી જનરલ ઓપીડી ફાર્મસી લેબોરેટરી જનરલ જનરલ વોર્ડ આઈસીયુ વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે અહીં સત્તર જેટલી એમ્બ્યુલન્સ સેવા પણ તૈનાત કરવામાં પ્રમુખ સ્વામી મહારાજ બે આરોગ્ય સહાય કેન્દ્ર પણ તૈયાર કરવામાં આવ્યા છે અહીં બ્લડ ડોનેશન પણ કરાવવામાં આવી રહ્યું છે પાંચસો ને થી પણ વધુ ડોક્ટર્સ અહીં શતાબ્દી મહોત્સવમાં પોતાની સેવા બજાવી રહ્યા છે અને અત્યાર સુધીમાં એક લાખ કરતા પણ વધુ ઓપીડીમાં સારવાર કરી ચૂક્યા છે પ્રમુખ સ્વામી નગરમાં ખાસ આરોગ્ય કેન્દ્ર કરવામાં હરિભક્ત હોય કોઈ પણ વોલેન્ટિયર હોય તેને કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો તે આરોગ્ય કેન્દ્રમાં આવીને સારવાર લઈ શકશે આપણી સાથે આરોગ્ય કેન્દ્રના ડોક્ટર ઉપસ્થિત છે એમની સાથે વાત કરીશું ડોક્ટર સાહેબ ખાસ વ્યવસ્થા કેવી રીતની કરવામાં આવી છે જો કોઈ હરિભક્ત બીમાર પડે તેના માટે કેવી રીતની સુવિધા અહીંયા અમારા લગભગ પિસ્તાલીસ હજાર ઉપરાંત જે હરિભક્તો અત્યારે નગરમાં સેવા કરે છે એના માટે એક આ નારાયણ માર્ગ ઉપર એક નારાયણ ડોમ હોસ્પિટલ અને શાંતિ માર્ગ ઉપર સામેના સાઈડમાં શાંતિ ડોમ હોસ્પિટલ એમ વન ને ટુ ડોમની અંદર અમે બનાવેલું છે અને ઓપીડી બેઝ ઉપર અમે બેઝિક જે ટ્રીટમેન્ટ હોય બધા પણ કોઈ બીમાર પડે શરદી ખાંસી ઉધરસ કે કંઈ પણ તકલીફ પડે તો લગભગ પાંચસો ડોક્ટર ડૉક્ટર અને પેરામેડિકલ સ્ટાફ ઇન્કલુડિંગ પાંચસો એટલે બધાને અમે એ રીતે ટ્રીટમેન્ટ જે જરૂરિયાત પ્રમાણે એ પ્રમાણે આપી છે સપોઝ કાંઈ ઇમરજન્સી ઊભી થાય તો એના માટે અમુક સ્પોટ ઉપર અમે એમ ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ રાખેલી છે અને એ એમ્બ્યુલન્સમાંથી પેશન્ટ લાવે અને એને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી અને આજુબાજુની જે તે બે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે એમાં પેશન્ટ અમે રિફર કરીએ અને પેશન્ટ સ્ટેબલ જેવું હોય અને બહુ એકદમ એક્યુટ ઇમરજન્સી ના હોય તો અમારી પોતાની સંસ્થાની બીએપીએસ યોગીજીમાં જ હોસ્પિટલ છે શાહીબાગમાં ત્યાં એમ્બ્યુલન્સ દ્વારા પેશન્ટને શિફ્ટ કરવામાં આવે છે અત્યાર સુધીમાં દરરોજ એવરેજ જોઈએ તો બેથી ત્રણ હજારની આજુબાજુમાં અમારા સ્વયંસેવકોને વિઝિટર્સ અમે વિઝિટર્સને પણ ઓપીડી બેઝ ઉપર ટ્રીટમેન્ટ આપી છીએ અને દવા પણ અહીંથી પ્રોવાઈડ કરી છે જુદી જુદી બ્રાન્ડના સ્પેશિયાલિટી ડૉક્ટરની કોઈની જરૂર પડે તો અમે એવી રીતે પણ ડૉક્ટરોને એપોઇન્ટમેન્ટ લઈ અને એમને ટ્રીટમેન્ટ આપીએ છીએ અચ્છા અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યું છે તેમાં પણ કોઈને બ્લડ ડોનેટ કરવું અત્યાર સુધી કેટલા બ્લડ ડોનેટ કરવામાં આવ્યા છે અહીંયા અને કોઈને આવવું હોય તો તેના માટે કઈ રીતની પ્રક્રિયા છે અત્યારે ઓપન ફોર ઓલ છે નગરમાં કોઈ પણ આવે તો એના માટે એ બ્લડ ડોનેટ કરી જ શકે છે અમે ગુજરાતની અમદાવાદ અને ગાંધીનગરની મેઇન અને ગવર્મેન્ટ જે વધારે હોય અને જે ટ્રસ્ટની બ્લડ ડોનેશનની જે બ્લડ બેન્ક હોય એ લોકોને અમે એડવાન્સમાં એ લોકોની જે રિક્વેસ્ટ આવી હતી એના ઉપર લગભગ સત્તર બ્લડ બેંકને અમે એલાવ કરેલી છે અને એ લોકોના જે જુદા જુદા ડે આપેલા છે તો એવરેજ ગઈકાલે લગભગ પાંચસો બોટલ જેવું બંને ડોમમાં થઈને થયું હતું આજે અત્યારે જે બ્લડ ડોનેશન ચાલુ